હવે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર શહેરમાં આવેલી કંસારો નદીમાં ગટરના ગંદા દૂષિત પાણી ઠલવાતા હોય જેના કારણે આવતી દુર્ગંધ, તીવ્ર દુર્ગંધ તેમજ મચ્છરજન્ય રોગચાળાની સમસ્યા વ્યાપક બની છે. શહેરની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક એવી કંસારાની સમસ્યા, જે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છતાં સમસ્યા હજુ પણ યથાવત છે. ભાવનગર શહેરમાંથી બે નદીઓ પસાર થઈ રહી છે. પૂર્વ વિસ્તારમાં કંસારો અને પશ્ચિમ વિસ્તારમાં ગઢેચી નદી આવેલી છે. હાલમાં આ બંને નદીઓ લોકો માટે સમસ્યાનું કારણ બની છે, જેમાં પૂર્વ વિસ્તારમાં આવેલી કંસારો નદી પર કંસારા રિવરફ્રન્ટ બનાવવાની તંત્રની યોજના હતી, પરંતુ બાદમાં કંસારા નવીનીકરણ, કંસારા શુદ્ધિકરણ અને બાદમાં કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આમ છેલ્લા 30 વર્ષમાં અલગ અલગ પ્રોજેક્ટની વિચારણામાં સમય વેડફાટ કરીને અંતે 2020માં કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા કંસારા નવીનીકરણ, શુદ્ધિકરણ અને બાદમાં કંસારા સજીવીકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ પાછળ રૂપિયા 52 કરોડ ખર્ચ કરવામાં આવ્યા, છતાં મચ્છરોનો ત્રાસ ઘટવાને બદલે વધ્યો છે. સમયસર મર્યાદા પૂર્ણ થયા બાદ પણ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો, પરંતુ તંત્ર હવે તેનો કાયમી ઉકેલ લાવે એવી લોકો પણ માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 50 વર્ષથી રહી સ્ટેજના સહન કરતા આવી છીએ. હવેથી અમારે સહન થતું નથી. 80 વર્ષ થયા છે. 1 મહિનાથી બીમાર પડીશું. 5-6 બાટલા ચડાવ્યા. પૈસા તમે દવાના આપશો અમને? બોલો, કઈ જગ્યું નહીં. 5મા ડાક્ટર બદલો કોઈ ફેર નથી કઈ કરતા કઈ. અને કેટલી વખત મેં ફરિયાદ કરી પણ કોઈ સાંભળતું નથી કોઈ તે. અરે સમસ્યાનો તો કોઈ અંત આવે જ નથી સાહેબ. જે દોનો આપણે કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ આદર્યો છે, જે આ ભાજપ સરકાર દ્વારા એ જે શુદ્ધિકરણના પ્રોજેક્ટની બદલે આજે એ પ્રોજેક્ટ દુવિધા ઊભી કરી નાખી છે અમારી બધી પબ્લિક માટે. નાળાની આ બાજુની સાઈડ અને ઓલી બાજુ બંને બાજુના રહીશો જે 50 સમાજના છે, બધા ગરીબ છે અને બધા એને ફૂલ મચ્છરોના ત્રાસ છે. કોઈ કામે જઈ શકતું નથી. અને આમ બોલે વાતચીત કરે તો સાંજે મચ્છર મોઢામાં ગરી જેવી પરિસ્થિતિ ચાલુ છે અત્યારે હાલમાં. તંત્રને અમે રજૂઆત કરેલી હતી ત્યારબાદ અને કોઈ અહીંયા આવ્યું નથી. અહીંયા મચ્છરનો ત્રાસ છે અને ઘાસ પણ ઉગી ગયું છે અને ઘાસના હિસાબે મચ્છરો એટલો ત્રાસ છે કે છોકરાઓ બીમાર પડે છે, ગજુર બીમાર પડે છે અને કેટલી જગ્યાએ એને દવાખાને લઈ જવા છતાં હજી તાવ મટતા નથી. આ પ્રશ્ન મોટો. અને બીજા નંબરમાં આ લોકોએ કામ તો બહુ સારું કર્યું છે કે શુદ્ધિકરણ કરશું, કાર્ય ચાલુ કર્યું, પણ શુદ્ધિકરણનું ખાલી નામ લાગે છે. 4/10/2020 રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું અને 23 જૂન 2023 રોજ આ કામ પૂર્ણ કરવાની મર્યાદા હતી, સમય મર્યાદા હતી. પરંતુ જે કંસારા પ્રોજેક્ટ આપણે શરૂ કર્યું ત્યારબાદ એમાં જે નડતરરૂપ દબાણો હતા એ દબાણો દૂર કરવામાં અને જે ખાનગી જમીન માલિકોની જે જમીનો હતી એ જમીનો સંપાદન કરવામાં આપણે ખૂબ જ સમય પસાર થઈ ગયો, એટલે આ કામ આટલો ડિલે થયું છે, મોડું થયું છે. પરંતુ હાલ સંપાદનની કાર્યવાહી શરૂ છે. પ્રાંત અધિકારી સાહેબ છે એ સંપાદિત અધિકારી તરીકે એમની નિમણૂક કરવામાં આવેલ છે.